સુરતના કાપડના વેપારીને હની ટ્રેપમાં ફસાવી 50 લાખ રૂપિયા પડાવી લીધા. પોલીસે 2 જીજા આરોપીને ઝડપી પાડ્યા. સુરતમાં હીરા કંપનીમાં 40 રત્નકારોને છૂટા કરી દેવાતા ચકચાર. 20 વર્ષ પછી અચાનક છૂટા કરાતા રત્નકારોની આંખોમાં આંસુ. સુરત શહેરમાં છેલ્લા 5 મહિનામાં રોડ એક્સિડન્ટમાં 107થી વધુના મોત. સૌથી વધારે બાઇક ચાલકોના થયા મોત, જેમાં અંદાજે 50 ચાલકોએ હેલ્મેટ ન પહેરવાના કારણે થયા મોત. સુરતના હજીરા હાઈવે પર ભારે વાહનોના આડધડ પાર્કિંગથી લોકોમાં રોષ. વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સ્થાનિકોની ઉઠી માંગ. સુરત મહાનગરપાલિકામાં ઢોર પકડનારી ટીમ દ્વારા ગાય પકડતા ગાય માલિકે મનપાની ટીમ પર કર્યો હુમલો.